તો માવઠાનો માર અને ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો જોઈશું તે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન થયું છે મોડાસાના દાધાલિયા પાસેના ઉમેદપુરામાં મોટું નુકસાન ગામમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલા વરસાદને કારણે નુકસાન થયું છે માવઠાથી અઢારસો વીઘા પાકને ભારે નુકસાન થયું કરા સાથે મોસમી વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ઊભા પાકમાં પાણીથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે મહત્વનું છે કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલે અરવલ્લી જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ગામની નદીમાં પૂર આવી ગયું હતું અરવલ્લી જિલ્લામાં ગઈકાલે થયેલ માવઠાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સમીર સાંજે જે વરસાદ વર્ષો તેના કારણે ઉમેદપુર દતારિયા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખેડૂતોનો જે મહામૂલી પાક છે તે વરસાદના કારણે નષ્ટ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને પડતા પર પાટું પાક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આ બાબતે સર્વે કરાવીને સહાય કરવામાં આવે તો ખેડૂતો બે પાંદરે થાય આગામી સમયમાં ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે સમીર જી મીડિયા અરવલ્લી તો ખેડૂતોને સતત નુકસાન થઈ રહ્યું છે કમોસમી વરસાદ ખેડૂતોને રડાવ્યા છે ત્યારે શું કહેવું છે તેમનું આવો સાંભળીએ અરવલ્લી જિલ્લામાં ગઈકાલ સમી સાંજે પડેલ માવઠાના કારણે ખેડૂતોના પેટ ઉપર પડતા પર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આ જે અરવલ્લી જિલ્લાનું ઉમેદપુર દદારીયા ગામ છે આ ગામમાં ભારે વરસાદના કારણે વરસાદે ઊભા પાકને નષ્ટ કર્યો છે અને તારાજી સર્જી છે ત્યારે આપણી સાથે વાત કરવા કેટલાક ખેડૂતો છે કાકા શું કહેશો કેટલો વરસાદ પડ્યો કેટલું નુકસાન થયું છે ગઈકાલ પડેલ વરસાદના હિસાબે માળા ગામની અંદર એ સો ટકા ખેતીને નુકસાન થયેલ છે જે હું પોતે પણ એ ટાઈમે માળા ખેતરમાં છેસરથી ઘઉં કઢાવતો માળા ઘઉં લગભગ પચાસ સાઠ મણ છેસરમાં ઘઉં પડ્યા પછી વરસાદ ચાલુ થયો તો એ સંપૂર્ણ ઘઉં પણ એમ કે નાશ થઈ ગયા છે અને એવરેજ કોઈ ખેડૂત એવું નથી કે જે આમાંથી બચી શક્યો હોય તો હું સરકારશ્રીને વિનંતી કરું માળા ગામના ખેડૂતો તેમજ માળા એરિયાના આજુબાજુ વિસ્તારો પણ આ પ્રમાણે જ નુકસાન છે તો સરકાર સહાયરૂપ થઈ ખેડૂતોની મદદે આવે નહીં તો

શાકભાજી મગફળી મગ તમામ ખેતીનું બિલકુલ કોઈ હાલત રહી નથી આપ શું કેશો આજે વરસાદ પડ્યો ગઈકાલે એનાથી કેટલા પાકને નુકસાન થયું છે મારા ગામની અંદર નુકસાન તો હવે તમને શું જણાવું કે મારા ગામમાં પંદરસો થી અઢારસો વીઘામાં તો ઘઉંનું સંપૂર્ણ સો ટકા નિષ્ફળ ગયું છે ઘઉંનો પાક પછી બીજું મગનો પાક બી નિષ્ફળ ગયો વાયેલી છે ઉનારું એ પણ નિષ્ફળ ગઈ છે અને સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે સરકારશ્રી અમારા સામું જુએ ખેડૂતોનું કંઈક વિચારે ખેડૂતોનો અમારો છોકરો ઢોર ઢોખર અમે ઘરવિહોણા ના થઈ જઈએ એવી અમારી હાલત થઈ ગઈ છે એના માટે કંઈક સારું એવું સર્વે કરીને સારું એવું વળતર મળે અમે આંથ ઉછીના પૈસા બી બીજાને ચૂકવી શકીએ એવી હાલત અમારી રહી નથી અત્યારે

કળા અને વરસાદથી મારા ગામની અંદર ખૂબ ખેતીને નુકસાન થયું છે તો સરકાર કંઈ વિચારે એવી અમે આશા રાખીએ છીએ બિલકુલ હતા ઉમેદપુર દદાલ એના પંથકના ખેડૂતોને આ પંથકના ખેડૂતોનું કહેવું છે કે આજે બંને ગામ છે ત્યાં અઢારસો જેટલા વીઘામાં જે ઘઉંનો પાક સહિત જે અન્ય પાક છે તે નષ્ટ પામ્યો છે જેના કારણે ખેડૂતોના પેટ ઉપર પડતા પર પાટું વાગ્યું હોય તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જો સરકાર આ બાબતે યોગ્ય વિચારણા કરવી જોઈએ અને સહાય માટે સર્વે કરાવવ જોઈએ નહીં તો ખેડૂતોને આગામી સમયમાં આત્મહત્યા રવાનો વારો આવે તો નવાયની વાત નહીં સમીર બલો જી મીડિયા અરવલ્લી તો ઠગ કિરણ પટેલ પર કસાયો સકંજો જોઈશું તે